तारीख 31 मार्च 2023। हाल आ तारीख खूब चर्चाई रही छे। चारे तरफ मात्र 31 मार्च नी चर्चा थई रही छे। परंतु केम के पान कार्ड साथे आधार कार्ड लिंक करवानी छेल्ली तारीख 31 मार्च 2023 सुधी नी छे। जो 31 मार्च सुधी बन्ने कार्ड ने लिंक करवामां आवशे तो मात्र 1000 रुपया नो दंड भरवो पड़शे। जो आवुं नहीं करवामां आवे तो पान कार्ड बंद थई जशे। त्यारे अमदावादना सीनियर चार्टर्ड एकाउंटंट अजित शाह नुं शुं कहेवुं छे તેમના મુખેથી સાંભળીએ। આજની તારીખમાં તમારે 1000 રૂપિયા ફી આપી અને આ પેન કાર્ડ કરાવવું જોઈએ, આધાર કાર્ડની સાથે લિંક કરાવવું જોઈએ। હવે મને એક પ્રશ્ન થાય છે કે આ બંને વસ્તુ સરકારી છે, પેન કાર્ડ અને આધાર કાર્ડ। જો કરદાતાને એમ કહેવામાં આવે કે તમે લિંક કરાવો તો બંને વસ્તુ એમની પાસે છે, તો એ જો લિંક કરાવી દે અથવા તો એ લોકો ડેટા ચેક કરી લે કે ભાઈ આ રીતનું છે અને જેના ના થયો તેને ઇન્ફોર્મ કરે તો ઘણી સરળતા પડે। પરંતુ અત્યારે તો બધું કરદાતાને માથે જ છે કે તમારે પેન કાર્ડ લિંક કરાવી, પેન કાર્ડ આધાર સાથે લિંક કરાવી દેવું પડશે। આવકવેરા વિભાગે પાન કાર્ડ ધારકોને એક તાકીદ રૂપે એક નોટિસ જાહેર કરવામાં આવી છે કે પાન આધાર લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે। આવકવેરા વિભાગે લોકોને સ્પષ્ટ કહ્યું છે કે 1 એપ્રિલથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, તેથી જો પાન ધારકો તેને નિર્ધારિત સમયમાં લિંક નહીં કરે તો તેમને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડશે। નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરવા પર ₹10,000ની પેનલ્ટી થઈ શકે છે। આવકવેરા વિભાગે પાન કાર્ડ ધારકોને કહ્યું છે કે કૃપા કરીને વિલંબ ન કરો, આજે જ તમારા પાનને આધાર સાથે લિંક કરો। પણ મારી દ્રષ્ટિએ કોઈ પણ નોટિફિકેશન કે સર્ક્યુલર એવો નથી કે જેમાં એમને દર્શાવ્યું હોય કે 10,000 પેનલ્ટી લેવામાં આવશે। બધે વાત થાય છે, ઇવન જાહેર ખબરોમાં પણ કહે છે કે જો તમે આ લિંક નહીં કરાવ્યું હોય તો 1 એપ્રિલ 2023થી તમારું પેન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે અને એ વખતે તમે કરાવવા જશો તો તમારે 10,000 રૂપિયા પેનલ્ટી આપવી પડશે। આવકવેરા વિભાગની સૂચના પ્રમાણે આવકવેરા અધિનિયમ 1961 મુજબ તમામ પાનધારકો જે મુક્તિ શ્રેણી હેઠળ આવતા નથી તેઓએ 31 માર્ચ 2023 પહેલા તેમના પાન નંબરને આધાર નંબર સાથે લિંક કરવાનો રહેશે। પાન કાર્ડ ઇનએક્ટિવ થયા પર મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવાની મંજૂરી પણ નહીં મળે। પાન કાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં પણ મુશ્કેલી પડશે, સરકાર તરફથી અપાયેલી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડશે। પરંતુ સામાન્ય નાગરિક અને ગ્રામીણ વિસ્તારનો ખેડૂત કઈ રીતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરશે, ત્યારે શું છે સામાન્ય નાગરિકોની સમસ્યા? ત્યારે તો જે 31 માર્ચ છે છેલ્લી તારીખ આપી છે એ તારીખ લંબાવવી જોઈએ। બીજું કે આપણા દેશની અંદર પોપ્યુલેશનની પબ્લિક 6.25 કરોડ છે કે દેશના લોકોને 1000 રૂપિયા અત્યારે પેનલ્ટીનો ચાર્જ લાગી રહ્યો છે, તો અત્યારે 10,000 રૂપિયા જે મધ્યમ વર્ગવાળા છે 10,000 રૂપિયા ક્યાંથી લાવશે? સરકારને મારે એટલી રજૂઆત છે કે જે 31 તારીખ જે છે એ ઠેલવાઈ દે અને આગળની તારીખની રજૂઆત કરે। આ નિર્ણય બિલકુલ આંચકારૂપ છે, કારણ કે દેશમાં લાખો કરોડો લોકો જનધનના ખાતા ખોલાય છે કે જે અશિક્ષિત અને અભણ છે કે જેનો જ્ઞાન પણ નથી કે આધાર કાર્ડને પાન કાર્ડનું કે તે લિંકઅપ કરી શકે એની શું પ્રક્રિયા છે। ત્યારે સરકાર દ્વારા રાતોરાત આ નિર્ણય લાદી દેવામાં આવ્યો છે કે જેના કારણે લાખો કરોડો જે જનધન ખાતાવાળા ધારકો છે એ મુશ્કેલીમાં છે। સામે બીજી તરફ એવા પણ લોકો છે કે જે કાયદાની આડમાં જે બે નંબરના ધંધા કરે છે એમના પર કાયદાની સંગંજો કસવાની જગ્યાએ આ સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવાનો આ એક માત્ર સરકારનો એક આશ્રય લાગે છે। કેમ સરકારશ્રીને જરૂરત પડી? કારણ કે જે રીતે નોટબંધી વખતે આપણને યાદ હોય તો બ્લેક મનીનો સર્ક્યુલેશન એટલું વ્યાપક થતું હતું, તો એના સંદર્ભમાં પાન કાર્ડ પણ ઘણા બધા ડુપ્લિકેટ નીકળી ગયા હતા, તો એને નાથવા માટે સરકારે આધાર કાર્ડ એક જ એક વ્યક્તિનું એક જ આધાર કાર્ડ હોય છે એટલે એને લિંક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી કરીને જે બોગસ પેઢીઓ ચાલે છે, બોગસ ધંધા ચાલે છે એની ઉપર કંટ્રોલ આવે। પરંતુ એની જે જાગૃતતા છે, નાણાકીય સાક્ષરતા આપવાની વાત છે, તો આપણા દેશમાં નાણાકીય સાક્ષરતા 25-30% જ છે। પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનો મામલો હાલ ખૂબ જ જટિલ બન્યો છે। અશિક્ષિત લોકો તો ઠીક, શિક્ષિત લોકોને પણ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવામાં ફાફા પડી રહ્યા છે।
ત્યારે લાખોની સંખ્યામાં દેશમાં આવેલા અશિક્ષિત લોકો કઈ રીતે લિંક કરાવશે તે મોટો સવાલ રહ્યો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.